નમસ્કાર દર્શક મિત્રો, હું નિશા આપની માટે લઈને આવી છું દિલોક સત્તાનું સ્પેશિયલ સેગમેન્ટ મોર્નિંગ બ્રીફ. ભાજપના પ્રદેશ પ્રમુખે એવો રાજકીય ઇશારો કર્યો છે કે વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરાને ટિકિટ અપાશે અને આ નિવેદનને પગલે ભાજપમાં જ હડકંપ મચ્યો. સયાજી હોસ્પિટલમાં હૃદયરોગના દર્દીઓને ઇમરજન્સી સારવાર માટે વર્કશોપનું આયોજન કરાયું. દિવાળીમાં ગરીબ પરિવારોને 1 લિટર કપાસિયા તેલ 93 રૂપિયાના ભાવે મળશે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની મોતા શાખામાં ધોળે દિવસે કર્મચારીઓને બંધક બનાવીને રૂપિયા 10.42 લાખની લૂંટ થઈ. ઈંધણ પર કેન્દ્રની ઊંચા કરની નીતિથી મોંઘવારી બેકાબૂ થઈ, જેને લઈને ડીઝલ 100 રૂપિયાને પાર થતા રાજકોટના 700થી વધુ ટ્રાન્સપોર્ટરોએ સોમવારથી ટ્રાન્સપોર્ટ ભાડામાં 10% વધારો કરવાનો નિર્ણય લીધો. ભાવનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાહસિક પ્રવૃત્તિઓની શિબિર યોજાશે. રાજકોટ શહેરમાં બુધવારથી મનપા દ્વારા બીમારી, પથારી વર્ષ, દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત, 60 વર્ષથી મોટી ઉંમરના લોકો, સગર્ભા માતા અને ધાત્રી માતાને ઘર બેઠા કોરોના વેક્સિન આપવાની વ્યવસ્થા કરાઈ. સુરતમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ પર પોલીસના હુમલાનો મોરબીમાં વિરોધ થયો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કલેક્ટરને પાઠવ્યું આવેદન. ઈંધણ ગેસ તેલના ભાવ વધારા સામે રાજકોટમાં મહિલાઓએ મોંઘવારીના રાસડા લઈને ભાજપ સામે દર્શાવ્યો રોષ. વિવાદિત વડોદરા લાકડિયા વીજલાઇન મુદ્દે આજે વધુ એક વખત હળવદના કંસારી હનુમાનજીના મંદિર પાસે ખેડૂતોએ હલ્લાબોલ કરીને કામ અટકાવ્યું. કોરોના મહામારીના પગલે ભાવનગર શહેરમાં ચાલુ વર્ષે પણ રાવણ દહન કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો. વડોદરામાં મંગળવારે રાતે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, તેમજ ગાજવીજ સાથે 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસતા 200થી વધુ શેરી ગરબામાં પાણી ભરાયું. ગાંધીનગર જિલ્લામાં મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો થયો, જેથી વાહકજન્ય રોગમાં વધારા થતા કાબૂમાં લેવા માટે કલેક્ટરે તંત્રને સૂચના આપી. કોરોનાના નિયમો અને શરતોને આધીન 22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં બધા થિયેટરો અને નાટ્યગૃહો ફરી ખુલશે. શાહરૂખ ખાને દીકરાને જામીન અપાવવા માટે સલમાન ખાનના વકીલ અમિત દેસાઈને હાયર કર્યો. મુંબઈ પોલીસના પૂર્વ સાયબર વિભાગની ઈમેલ આઈડી હેક કરવામાં આવતા ખળબળાટ મચ્યો. કોલકાતાની 66 પલ્લી દુર્ગા મંદિર કમિટીએ એક ઐતિહાસિક પગલું ઉઠાવતા નિર્ણય કર્યો છે કે આ વર્ષે ક્લબની દુર્ગા પૂજા પુરુષો પૂજારી નહીં, પરંતુ તેના સ્થાને 4 મહિલા પૂજારી સંપન્ન કરાવશે. લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં રાકેશ ટીકેતે માંગણી કરી કે અજય મિશ્રાને મંત્રી પદેથી હટાવીને ધરપકડ કરો, નહીં તો આંદોલન કરીશું. રોજ ની સવારની તાજી ખબરો માટે જોતા રહો દિલોક સત્તાનું સ્પેશિયલ સેગમેન્ટ મોર્નિંગ બ્રીફ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.